शुरुआत ईसुदान गढ़वी थी करिए। ईसुदान गढ़वी नु एक ट्वीट सामे आव्यु जेमां लखेलू हतुं, मन की बात नो एक दिवस नो खर्च 8.3 करोड़ छे। बोलो 100 एपिसोड ना 830 करोड़ तो खाली मन की बात करवामां आपना टैक्स ना फूंकी मार्या। हवे तो हद थाय छे, भाजपना कार्यकरोए जागीने आ अंगे विरोध करवानी जरूर छे, मोटा भागे ए ज सांभळता होय छे। अने नीचे एक पोस्टर छे जेमां लखेलू छे, वन डे मेसेज टू द नेशन बाय पीएम कॉस्ट इज 8.3 करोड़। आवुं ईसुदान गढ़वीए लख्युं एटले पीआईबीए फेक्ट चेक कर्युं। पीआईबी पण बहु ज बधी जाणीती संस्थाओनी जेम बहु ज गमता फेक्ट चेक करवामां जाणीतुं छे, पण अधिकारिक छे, सरकारी छे, अने एटले ज एना फेक्ट चेक सामे सवालो होता नथी। એમણે ફેક્ટ ચેક કરીને પોતાનો જવાબ રજૂ કર્યો। ઈસુદાન ગઢવીએ જે દાવો કર્યો હતો એ દાવો ખોટો હતો, મિસલીડ કરનારો હતો, ફેક ન્યૂઝ ફેલાવનારો હતો। પણ એના પછી શું થયું? પીઆઈબીએ આ જાહેરાત કરી દીધી, એ ટ્વીટ પણ હટાવી લેવામાં આવ્યું, પણ પછી થઈ ગઈ ઈસુદાન ગઢવી પર એફઆઈઆર। ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને તમારે સલામ કહેવી પડે કે દબંગ બનીને આવતી પોલીસ અચાનક જ એક્ટિવ તો થતી હોય છે, વાત ઈસુદાન ગઢવીની હોય તો પછી પોલીસ શું કામે શાબાશી મેળવવામાં પાછળ રહી જાય। સાયબર ક્રાઇમે ફરિયાદ દાખલ કરી દીધી છે, એના પછી ગોપાલ ઇટાલિયાનું જે રિએક્શન આવ્યું એ રસપ્રદ છે, સાંભળીએ ગોપાલ ઇટાલિયાને। જી ફરિયાદ નોંધાઈ છે, શું કહેશો? આજે અમારા નેતા ઈસુદાનભાઈ ગઢવી ઉપર એફઆઈઆર નોંધાઈ છે। આવી જ ખોટી એફઆઈઆર યુવરાજસિંહ પર પણ નોંધાય, આવી ખોટી એફઆઈઆર મારા ઉપર નોંધાય, માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપર નોંધાય। મતલબ કે ભાજપને તાનાશાહી ચાલુ કરી છે। જે રીતે ગુજરાતની જનતાએ 40 લાખ મત આપીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધવાની તક આપી, ત્યારથી ભાજપ મોકલાયેલો છે અને ત્યારથી ભાજપને ડર લાગ્યો છે કે કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીને ખતમ કરી, અને એટલા માટે આવી જુઠ્ઠી એફઆઈઆરો કરે છે। એક બાજુ દેશની મહિલા ખેલાડીઓ કોઈ મોટા ગુંડાની સામે એફઆઈઆર કરાવવા ધરણા ઉપર બેઠી છે, છતાંય એફઆઈઆર નથી થતી। અને અહીંયા ઈસુદાનને એક સામાન્ય ટ્વીટ ઉપર ક્રાઇમ બ્રાન્ચ એફઆઈઆર કરે છે, જે બતાવે છે કે તાનાશાહી અને સત્તાનો અહંકાર ચાલુ થઈ ગયો છે। આ ટ્વીટ કરવાની શા માટે જરૂર પડી? ટ્વીટ તો જ્યારે વડાપ્રધાનને કામ કરવા માટે મત આપતા હોય અને વડાપ્રધાન રોજ ઉઠીને ખાલી મનની વાતો જ કર્યા કરે તો ટ્વીટ તો કરવું પડશે ને। કોઈએ તો કહેવું પડશે કે વાતો નથી કરવાની, કામ કરવાનું છે, તમને કામ કરવા મત આપવા છે, કોલેજ યુનિવર્સિટી સ્કૂલ બનાવવા મત આપવા છે, વાતો કરવા નથી આપવા। તો અમે તો વિપક્ષ છીએ, અમે તો કહીશું નહીં ટ્વીટ કરીને કે વાતો નહીં, કામ કરો, દેશના છોકરાઓ વિદેશ જવું પડે છે મજબૂરી વડે, તો એને અહીંયા કંઈક દેશમાં વ્યવસ્થા મળે એના માટે કામ કરો, એવું ટ્વીટ કરવામાં ક્યાં ખોટું છે? ગોપાલ ઇટાલિયાએ પોતાના ટ્વિટર પર ડોક્ટર ચગના કેસની પણ વાત કરી। ડોક્ટર ચગનો કેસ શું કામ? કેમ કે સાથે સાથે હાઈકોર્ટમાં હાઈકોર્ટે એ વિષય સાંભળવાની ના પાડી જેમાં અપીલ કરવામાં આવી હતી કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટનું, અને એ પણ શેમાં કે સુપ્રીમ કોર્ટના એક નિર્દેશનું ડોક્ટર ચગના પ્રકરણમાં નથી ધ્યાન રાખવામાં આવ્યું। એ આખું પ્રકરણ શું હતું? તો ખૂબ જાણીતા વેરાવળના ડોક્ટર, જેમનું નામ ડોક્ટર અતુલ વ્રજલાલ ચગ, એમના હોસ્પિટલની બહાર હોર્ડિંગ મારેલું હોય એવું કહેવાતું કે કોરોના દરમિયાન એમણે ખૂબ સેવા કરી, એવું કહેવાતું કે વેરાવળમાં ભામાશા તરીકેની એમની છવિ છે, ખૂબ ઉત્કૃષ્ટ કામ કરે છે, એ વ્યક્તિએ એક સુસાઇડ નોટ લખી જેની અંદર કથિત રીતે, કેમ કે નામ એ બંનેને મેળ ખાતા હતા, એમણે લખ્યું કે હું નારણભાઈ અને રાજેશભાઈના ત્રાસથી આત્મહત્યા કરું છું, એવું કંઈક એમણે માત્ર એક બે વાક્ય લખીને એમણે સુસાઇડ કર્યું। એ આત્મહત્યા પછી સીધી રીતે ઇશારો થતો હતો ભારતીય જનતા પાર્ટીના નેતા અને ત્યાંથી સાંસદ રાજેશ ચુડાસમા પર, એમના પિતાનું નામ પણ નારણભાઈ ચુડાસમા છે। હવે આ સંયોગ છે કે પ્રયોગ કે પછી બીજું કંઈક, એ પોલીસે તપાસ કરવાની હતી, શોધવાનું હતું। ડૉક્ટર હિતાર્થ ચગ, અતુલ ચગનો છોકરો, પાછો આવ્યો, એણે આવીને સીધો આરોપ લગાવ્યો, એણે કહ્યું કે આ વાત અને આ ઈશારો સાંસદ તરફ જ છે, એ જ નારણ ચુડાસમાની અને એ જ રાજેશ ચુડાસમાની વાત થઈ રહી છે કે જે અત્યારે સત્તામાં છે, પરંતુ પોલીસ તો ક્યાં, એ તો દરેક જગ્યાએ દબંગ ન હોઈ શકે, ઘણીવાર દબંગ બનીને ફરતી પોલીસ અમુક નેતાઓના, ખાસ તો પાર્ટીના નામ આવે એટલે મ્યાઓ બની જતી હોય છે। વધુ એક ઉદાહરણ વેરાવળમાં સામે આવ્યું, એ પરિવાર હાઈકોર્ટ, હવે ત્યાંથી સુપ્રીમ કોર્ટ જવાનું છે, ધક્કા ખાયેલે પણ એમની સામે એક એફઆઈઆર કરવાની તાકાત નથી થઈ પોલીસમાં, અને હજુ કોઈએ એવું નથી કહ્યું કે તમે સીધા જ એમને સજા જ આપી દો, પરંતુ છતાંય એક નિષ્પક્ષ ન્યાયિક તપાસની એક રજૂઆત ન સાંભળી શકે પોલીસ, ફરિયાદ કરી ન શકે, એ પોલીસ કે જે સામાન્ય એક વિડીયો એવિડન્સના આધારે પોલીસ ફરિયાદ કરીને કેટલાય લોકોના કેટલાય સમય સુધી રિમાન્ડ મેળવી શકે છે। આગળ વાત યુવરાજસિંહ જાડેજાના કેસની પણ ઉદાહરણ રૂપે કરીશું, પણ આ વધારે ગંભીર મેટર તો હતી જ સામાન્ય રીતે। ડોક્ટર ચગ એટલું સામાન્ય નામ નહોતું વેરાવળમાં, પરંતુ છતાંય કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી, પ્રશ્નો વધારે ઘેરા બનતા હતા, જ્યારે રાજનેતાઓ ચૂંટણીના સમયે પોતાની સભામાં ભાષણ આપતા હતા જોરથી
કે આખા ગુજરાતમાં ક્યાંય પોલીસવાળા પકડે તો મારું નામ આપી દેજો. સાવલીના એમએલએ બોલ્યા હતા એકવાર કે કેતન ઇનામદારનું નામ આપી દેજો. એકવાર થરાદથી શંકરભાઈ પણ બોલ્યા હતા. અનેક રાજનેતાઓએ પોતાના નામ આપ્યા અને ત્યારે પોલીસને કહ્યું, પણ પોલીસને ત્યારે ક્યારે એ વસ્તુ સ્વાભિમાન પર નથી લાગી. કમનસીબે એ નોકરી જેવી હોય છે કે સ્વાભિમાનને જગ્યા નથી રહેતી. વિપક્ષ હોય તો દબંગ બનીને રહેવાનું, સત્તા પક્ષ હોય તો મ્યાઉં થઈ જવાનું આજ જાણે પોલીસનો સ્વભાવ અને નિત્યક્રમ બની રહ્યો છે ધીરે ધીરે. પણ આ સવાલ પોલીસના સ્વાભિમાનનો નથી. આ પ્રશ્ન છે કે ન્યાયના ત્રાજવે શું કામ આટલું ખોટું જાય છે? ન્યાય થાય તો બધાની સાથે સરખો થવો જોઈએ. પણ ફરી એકવાર એ સાબિત થયું કે સરકારને ચોરીથી વાંધો છે જ નહીં, ચોર વિપક્ષમાં ન હોવો જોઈએ. ફેક ન્યૂઝ ફેલાવવા જેવી બાબત પર જ્યારે ઈશુદાન ગઢવી પર FIR થાય છે તો પછી ભારતીય જનતા પાર્ટીના કે પછી ડૉક્ટર અમિત માલવીયના કે એ સિવાયના કેટલાય ટ્વિટર એકાઉન્ટ્સ એવા છે કે જે ચેક કરશો તો ખબર પડશે કે વોટ્સએપમાં બધા ફેક મેસેજ જે અચાનક વાયરલ થતા હોય છે ક્યાંથી થતા હોય છે. આ ખવડાવજો તો આ થઈ જશે, આ કરશો તો આ થઈ જશે, આને વોટ આપશો તો આ થઈ જશે. એની અંદર અમુક જે આંકડા બતાવવામાં આવે છે, આપણો દેશ લીઝ પર આપેલો છે, આપણા દેશના તો પહેલાં પ્રધાનમંત્રી આ કર્યું હતું, જવાહરલાલ નહેરુ માટેના જે તથ્યોના રૂપે સત્યો કથિત રીતે સત્યો બહાર પાડવામાં આવે, તો શું એ બધા જ સાચા હતા? સ્વાભાવિક રીતે જ ફેક ન્યૂઝનો પોતપોતાની સમજ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, બધા લોકોએ એનો દુરુપયોગ કર્યો છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ દરેક પાર્ટી દ્વારા પોતાની ક્ષમતા પ્રમાણે કરાયો છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટીમાં છો તો તમારા બધા જ ગુના માફ છે. જો બીજા કોઈ પક્ષમાં છો તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે, એનું વધુ ઉદાહરણ છે.